भरूचना सेवाश्राम रोड ऊपर ट्राफिक में अड़चणरूप लारीओ ने आंतरराष्ट्रीय हिंदू परिषद ना कार्यकरो द्वारा होस्टेल ग्राउंड में खसेड़वामां आवी हती। जो कि होस्टेल ग्राउंड की परवानगी न होवाने पगले पोलीसे फरी लारीवाड़ाओं ने रोड पर उभा कर्या हता। भरूचना सेवाश्रम रोड पर शाकभाजीनी लारीओनो राफड़ो फाटी निकळता ट्राफिक जामनी समस्यानी साथे साथे कोरोना वायरसना संक्रमणनो सखत भय फैलाई रह्यो छे। शाकभाजी तथा फळफळादीनी लारीओ गमे तेम ऊभी करी देवाती होवाथी वाहन चालकोने पसार थवामां भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। छासवारे 5:30 થી મિશ્ર શાળા સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ જાય છે। શાકભાજી ખરીદવા આવતા લોકો પણ તેમના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે। લોકોની ભીડ ઉમટી પડતી હોવાથી કોરોના વાયરસના સંક્રમણનો પણ ખતરો રહેલો છે। સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો સેવાશ્રમ રોડ પર પહોંચી ગયા હતા અને તેમણે શાકભાજી તથા ફળફળાદીની લારીઓ હટાવીને હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર મુકાવી દીધી હતી। જો કે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં લારીઓ ઉભી રાખવા માટે વહીવટી તંત્રની પરવાનગી નહીં હોવાના કારણે લારીઓને ફરીથી રસ્તા પર મોકલી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન બાદ ભરૂચ શહેરમાં શાકભાજીની લારીઓની સંખ્યામાં વધારો થયો છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં શાકભાજીની લારીઓ જ નજરે પડે છે। ખાસ કરીને સેવાશ્રમ રોડ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ અને તંત્ર પગલાં ભરે તેવી લોક માંગ કરી રહ્યા છે। જે પ્રમાણે કોરોનાની મહામારીમાં ભરૂચમાં વધતા જતા કેસોની જોતા ખાસ કરીને જે પ્રમાણે સિવિલથી સેવાશ્રમથી લઈને શક્તિનાથ વિસ્તાર જ્યાં લારી જે બહાર રોડ પર ઊભી રહે છે અને એના દ્વારા સંક્રમણ વધી શકે એવો એક દહેશત એ લોકોમાં બી દેખાઈ રહ્યો છે। સેવાશ્રમને બી કોવિડ સેન્ટર તરીકે જો સ્થાપિત કરવામાં આવ્યું છે એના દ્વારા કોવિડની એમ્બ્યુલન્સો બી આવ જાવ કરશે। જે સ્થાયી દુકાનો છે એ લોકોના માંગ દ્વારા અમારી પર એક રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ રીતના છે કે અમારે અહીંયા આગળ અમારા રોડ પર બી લારી ઊભી રહે છે, પાર્કિંગના પ્રોબ્લેમ થાય છે અને તમે જરા આના માટે એક ચિંતિત થાવ ને કંઈક કામ કરો। તો કહેવું રહ્યું કે જે પ્રમાણે કોરોનાની મહામારી ફેલાઈ રહી છે, રસ્તા બ્લોક રહે છે, એમ્બ્યુલન્સ જઈ શકતી નથી, તો એના ભાગરૂપે બધી લારીઓ અમે જે અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડ આપણે આવેલું છે એ હોસ્ટેલ ગ્રાઉન્ડ કોઈ જગ્યાએ અત્યારે કાર્યરત છે નહીં કોઈ પણ પ્રકારનો, તો શું આ ગ્રાઉન્ડની અંદર એના સ્થળાંતર કરી અને એ પ્રકારે અહીંયા આગળ થોડું એક વ્યવસ્થા સચવાય, કોરોનાથી લોકો સંક્રમિત ના થાય એના માટે અમે એક આ એક વ્યવસ્થા કરેલી। 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં બી આ ચાલેલું અને ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા બી આ રજૂઆત કરવામાં આવેલી તંત્રને, તંત્ર કોઈ જાતનું કામગીરી કરતી નથી એ સીધે સીધું રેખાયું છે। કોરોનાના વધતા જતા કેસોની અંદર તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે, એમને એવું છે કે જેને જીવવું હોય તે જીવે, જેને મરવું હોય એ મરે, તો પછી આવનારા સમયમાં જે ઇલેક્શન આવે છે તેમાં હાથ જોડતા આવશે ખરા લોકો, કયા મોડે આવશે? જે પ્રકારે અત્યારે થઈ રહ્યું છે, અમારે અત્યારે અમે જે સ્થળાંતર કર્યા પછી પીઆઈ સાહેબનું કહેવું એમના કાયદાથી બંધાયેલા છે, અમે એમનાથી એગ્રી છે, પણ એમણે જે પ્રમાણે નિવેદન આપ્યું એમણે કીધું કે ભાઈ આ તમે જે પ્રમાણે અહીંયા આગળ આ સ્થળાંતર કર્યું છે ગેરકાયદેસર છે, તમે પરમિશન લીધી નથી, તો મારો સીધે સીધે રીતે આપ ચેનલના માધ્યમથી આપ મીડિયાના માધ્યમથી સીધો આક્ષેપ છે કે આજના પડે જે હું નિવેદન આપી રહ્યો છું ત્યારે બી અહીંયા હાઈ માસ્ક જે લગાવ્યું છે એની કોઈ પરમિશન આપવામાં આવી નથી, જે તકતી મારેલી છે એ લોકોની પર એફઆઈઆર ફાટશે ખરી? તો ખાસ કહેવું રહ્યું કે જે પ્રમાણેનું આ કામ ચાલી રહ્યું છે એ તદ્દન અમને ખબર છે કે ગાડી કોણે મોકલવામાં આવી છે અમને ખબર છે, તો એમાં લોકોએ સમજવાની જરૂર છે કે જનપ્રતિનિધિ તરીકે અમે કામ કરીએ છીએ, લોકોના હિત માટે કામ કરીએ છીએ, કોરોનાની મહામારીમાં કોરોનાના પોઝિટિવ કેસ ના વધે એના માટે કામ કરીએ છીએ, તો પોલીસની ગાડીઓ બોલાવીને અમને એ રીતે કહેવામાં આવે છે કે તમારી પર એફઆઈઆર ફાટશે, તો અમે આ એફઆઈઆર લેવા તૈયાર છે, જો જનપ્રતિનિધિ તરીકે અમે કામ કરીએ છીએ તો અમે એફઆઈઆર લેવા તૈયાર છે જો અમે ખોટું કામ કર્યું હોય તો।